બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હવે ગાયો માટે ગૌશાળાની શરૂઆત થઈ છે. રસ્તે રજડતી ગાયોને ખોરાક પાણી તેમજ રહેવા માટે વાડારૂપી ઘર મળી રહે તે માટે ધાનેરા તાલુકાની જનતા ગૌ સેવા કરી રહી છે. આમ તો હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે, જેને લઈ નાગરિકો તો ગાયોની સેવા કરતા હોય છે, પરંતુ સરકાર ગૌશાળાને ગાયો માટે યોગ્ય ભંડોળની વ્યવસ્થા કરતી નથી, જેથી અવારનવાર ગૌભક્તો રસ્તા પર આવી ગાયો માટે સરકાર પાસે માંગણી કરતા હોય છે. આજે ધાનેરા તાલુકાની 13 જેટલી ગૌશાળાના સંચાલકોએ ધાનેરા મામલતદાર કચેરી પહોંચી ગાયો માટે કાયમી સહાય મળી રહે તેવી આકરી રજૂઆત કરી હતી. એકમાત્ર ધાનેરા તાલુકામાં આવેલી ગૌશાળા તેમજ પાંજરાપોળમાં લાખોની સંખ્યામાં ગાયો વસવાટ કરે છે. આમ તો તમામ ગૌશાળામાં દાન અને મદદ માટે ગામડાના લોકો સહયોગ કરી ગૌદાન કરે છે. જો કે મોટી ગૌશાળામાં ગાયોના દૈનિક ખર્ચને લઈ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ભારત દેશના અન્ય રાજ્યોમાં ગૌશાળા તેમજ પાંજરાપોળને કાયમી માટે એક ગાય દીઠ 40 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જો કે ગાયનો દૈનિક ખર્ચ 70 રૂપિયા હોય છે. છતાં ગૌશાળા ચલાવતા સંચાલકો અડધો ખર્ચ ગૌભક્તો પાસેથી મેળવી ગાયોને ખોરાક આપી રહ્યા છે. ગુજરાત સરકાર આ પ્રમાણે કાયમી સહાય આપે તો ગૌશાળા ચલાવી સરળ બની શકે તેમ છે. ધાનેરા ગૌશાળાના સંચાલકોએ પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે. આજે અમે ધાનેરા તાલુકાની 15 ગૌશાળાવાળા ભેગા મળી અને આજ મામલદાર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આજ રોજ ગામોગામ ગૌશાળાઓ અને ગૌ માતાઓ રજળી રહી છે, એના માટે સરકારશ્રીને જાગૃત કરવા માટે કે આ કોરોના મહામારી અને આ ગૌશાળાઓ લોકોના દાન નિર્ભય માટે ચાલી રહી છે, પણ રોજ પાણીની સમસ્યા, ઘાસચારો દિવસે દિવસે ખૂબ સમસ્યા છે અને પાણીની પણ સમસ્યા ખૂબ છે, એટલા માટે સરકારશ્રી રોજની સહાય અથવા ગૌ માતાને ભેટ તરીકે પાણી, ઘાસચારો એવા સહાયની વ્યવસ્થા કરે એવી અમે મુખ્યમંત્રી સાહેબ, દરેક હોદ્દેદારોને અમે પત્ર લખ્યા છે અને અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ, પણ સરકારશ્રીની કોઈ ઉમૂર્તિ નથી. તો સરકારશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગૌ માતા માટે કરે. આ સરકાર હિન્દુઓની સરકાર કહેવામાં આવે છે, તો આ ગૌ માતા દુઃખીને રજળી રહી છે, તો આ દેશ માટે પણ આફતીનો સમય કહેવાય. તો આ ગૌ માતા દુઃખી છે તો દેશ પણ દુઃખી છે, એટલા માટે આ હિન્દુ ધર્મની એક ગૌ માતા એક પ્રતિક છે, તો એને ગૌ માતાના પ્રતિક તરીકે કોઈ ભેટ અથવા સહાયની વ્યવસ્થા કરે એવી સરકારશ્રીની અપીલ છે. હવે જોવાનું એ છે કે હિન્દુ ધર્મ માટે માતા ગણાતી અને પૂજાતી ગાય માટે સરકાર સહાય આપે છે કે કેમ.